વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમરેલી ખાતે કેબિનેટ મંત્રી પટેલની અધ્યક્ષતામાં ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કેબિનેટ મંત્રી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચૂલેરાંતી માતા બહેનોના આંસુ લૂછવાનું ભગીરથ કાર્ય કર્યું છે। આજે અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ યોજાયો હતો। પ્રાસંગિક ઉદ્બોધન આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે અગાઉ આપણી માતા બહેનોને ચૂલાના ધુમાડાથી આરોગ્ય પર માઠી અસર થતા તેઓને આ સમસ્યામાંથી ઉગારી લેવા ઉજ્જવલા યોજના શરૂ કરી આંસુ લૂછવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે। આજે ઉજ્જવલા યોજના 2.0 બીજા ફેઝની શરૂઆત થતા જિલ્લાની વધુમાં વધુ બહેનોને આ યોજનામાં આવરી લઈ તેઓના સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવશે। વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક દેશવાસીઓ અને ખાસ કરીને છેવાડાના ગરીબ માનવીની ચિંતા કરી લોકોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે, જેનાથી શહેરોથી લઈ અંતરિયાળ ગામડામાં રહેતા લોકોના જીવન ધોરણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકોને હુકમોનું અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0ના લાભાર્થીઓને ગેસના ચૂલા રેગ્યુલેટર પાઇપસેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમદાવાદ ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઉજ્જવલા 2.0 ફિલ્મ અને SBMની ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, પ્રાંત અધિકારી સી કે ઉંધાડ, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 9 મહિના સુધી મફત અનાજ આપવું આ નાની સુની વાત નહીં હતી ને અત્યારે પણ આપણે આવા ગરીબ પરિવારોને અનાજ આપી રહ્યા છે। એમને એક એક સંવેદનશીલતા સાથે એમણે કામ કરવાની શરૂ કરેલી યાત્રા અમે લોકો પણ એ જ રસ્તાએ આગળ વધી રહ્યા છે। આજે ગામના સરપંચો આ સાત સુધીમાં થઈ જશે, મંજૂરી પત્ર આપવામાં આવી રહી છે, ત્યારબાદ અંશ મનુભાઈ કરવા અમદાવાદ જિલ્લાના કુલ 420 સહિત 125 કરોડ લોકોને મફતમાં ગાડી સુધી જઈ નતા શકતા, પોતાના ઘરમાં જ એની સ્થિતિ ખરાબ હશે એની ચિંતા કરી હોય। ગેસનો ચૂલો અને સિલિન્ડર મિત્રો, 9 મહિના સુધી મફત અનાજ આપવું આ નાની સુની વાત નહીં હતી ને અત્યારે પણ આપણે આવા ગરીબ પરિવારોને અનાજ આપી રહ્યા છે। એમને એક એક સંવેદનશીલતા સાથે એમણે કામ કરવાની શરૂ કરેલી યાત્રા અમે લોકો પણ એ જ રસ્તાએ આગળ વધી રહ્યા છે। રાઠોડ તંકુબેન કાળાભાઈ